અમદાવાદના કાંકરિયામાં આવેલા બાલવાટિકામાં ડિસ્કવરી નામની રડ તૂટતા બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે આ દુર્ઘટનામાં એકત્રીસ લોકો જાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોમાં મોટાભાગે મહિલા અને બાળકોનો સમાવેશ થતો હોય છે ગૌરી વ્રત અને રવિવારને કારણે રાઇડ્સમાં ઘણી બધી ભીડ જોવા મળી હતી પણ સંચાલકોની મેન્ટેનન્સમાં બેદરકારીને કારણે રાઇડ તૂટી જવા પામી હતી પાંચ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ત્યાં ચાલી હતી બીજી બાજુ ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અમદાવાદર મ્યુનિસિપલ કમિશન વિજય નહેરા પણ ઘટના સ્વાય પહોંચ્યા હતા અને બીજી બાજુ ઘટના પર સીએમ ઓફિસમાંથી પણ નજર રાખવામાં આવી હતી એમ માલ થઈ એના માટે અત્યારે મેં પોલીસમાં એફઆઈઆર કરાવવાની સૂચના અધિકારીઓને આપી છે અને પોલીસ સાથે પણ વાત થઈ છે એફએસએલની ટીમોને પણ બોલાવવામાં આવી રહી છે રાઈડ પાસે તમામ જે લાઇસન્સ વગેરે હતા એ આપવામાં આવેલા હતા રાઈડમાં જે કેપેસિટી હતી એના કરતાં વધુ કેપેસિટી લોકો બેસવામાં આવ્યા હોય એવું પણ પ્રાથમિક અંદાજ પ્રમાણે નથી છતાં પણ એક્ઝેક્ટલી કયું મિકેનિકલ કારણ છે જેના લીધે મેન્ટેનન્સનો અભાવ છે કે ઓપરેશન્સમાં શિથિલતા છે એના માટે આજે એફઆઈઆર કરવાની સૂચના કરીબન થર્ટી કેપેસિટીથી એકત્રીસ લોક બેઠે ટાઈમ गिरने की वजह से दो लोगों की स्थल पर ही मृत्यु हुई बाकी के 28 लोग को इमीडिएटली हमारी फायर ब्रिगेड ने 108 ने और पुलिस डिपार्टमेंट ने यहाँ की नज़दीक की एलजी हॉस्पिटल में पहुँचाया है एलजी हॉस्पिटल में अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के खर्च के जरिए सभी लोगों की प्राथमिक सारवार अभी चल रही है जिनको ऑपरेटिव की आवश्यकता होगी उन ऑपरेटिव ऑपरेट कर, करने के लिए भी सभी तरह के प्रबंध किए गए हैं हमारे मुख्यमंत्री रूपाणी पूरी घटना का म्युनिस्पल कमिश्नर और राज्य के मंत्री के नाते मेरे संपर्क में हैं। तेरा घटना बाद इजाग्रस्तों खबर अंतर पूछा गुरु राज्य प्रथम प्रदीप सिंह जाडेजा एल हॉस्पिटल में पहुंचा था ઇજાગ્રસ્તો ની મુલાકાત બાદ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં માં અકસ્માતે રાઈડ તૂટી છે આ રાઈડ ક્ષમતા બત્રીસ લોકોની હતી તે પૈકી એકત્રીસ લોકો તેમાં સવાર હતા અકસ્માતથી બે લોકોના મૃત્યુ નિપજ્યા છે અને ઓગણત્રીસ લોકો એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનામાં સંપૂર્ણ રીતે ભારતીય જનતા જનતાના શાસકો જવાબદાર ગણી શકાય કેમ કે છ મહિના અગાઉ પણ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે આ પ્રકારની ઘટના બની ત્યારે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક અને આપણા સૌના મેયર એ અમદાવાદ શહેરની જનતાને વચન આપ્યું હતું કે આ પ્રકારની ઘટના નહીં બને પણ સૌથી નવાઈની વાત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની હદમાં આ રાઇડ્સ ચલાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો તપાસ કરવામાં આવી રહેલી છે અને કાલ સવારે એને જોવામાં આવશે જે પોર્શન સાફમાંથી છૂટો પડેલો છે એ પોર્શનને ચેક કરીને જો જરૂર જણાશે તો એને ડિસ્મેન્ટલ કરીને ચેક કરવામાં આવશે કારણ કે આ રાઇડની હાઈટ અત્યારે ખૂબ ઊંચી હોય ત્યાં ઉપર સુધી જોવું અત્યારે મુશ્કેલ જણાઈ રહ્યું છે એટલે કાલ સવારે એને વધુ તપાસ ટીમ સાથે કરવામાં આવશે. પ્રક્રિયા શું છે? એફએસએની શું પ્રક્રિયા હોય છે? શું તપાસવામાં આવશે? શું સ્ટોર આવશે? સેમ્પલ આની અંદર અક્ત્યારા અધિકારીઓ સાથે મળ્યા અત્યારે શું પ્રાથમિક જે આપણે ચર્ચા કરીશું? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે જે રાઇડ છે એમાં મિકેનિકલ ડિફેક્ટ કઈ જગ્યાએ આવેલી છે અને સાફ્ટ કયા કારણોસર ઉપરથી છૂટી પડી છે અને રાઇડ એના મૂળ પોઝિશનમાંથી છૂટીને જે નીચે પછડાઈ છે એ કયા કારણોસર થઈ છે એ કારણો કાલ સવારે તપાસ કરવામાં આવશે. જ્યારે કાંકરિયામાં બાલવા ટીકાની ઘટનાને લઈને તમામ રાઈડો બંધ કરવામાં આવી હતી તેમજ માર્ગ પર ભરાતો મેળો પણ બંધ કરવામાં આવ્યો હતો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટીમ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફે એકત્ર થયેલી ભીડને કાબૂમાં લીધી હતી અમદાવાદના કાંકરિયા ખાતે રવિવારે રાઇડ્સ તૂટવાની ઘટના બનવા પામી હતી જે રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે આ રાઇડ છે તેની મજા રવિવારના દિવસે સહેલાણીઓ છે તે માણી રહ્યા હતા ત્યારે અચાનક જ આ રાઇડ છે તે બે ભાગની અંદર તૂટી જવા પામી હતી જે ઉપરથી આપ જોઈ રહ્યા છો તે રીતે તેનો એક ભાગ છે તે નમી જવા પામ્યો હતો અને તેને લઈને જ આ રાઇડ્સની અંદર મજા માણતા જે સહેલાણીઓ છે તેમાંથી ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ત્રીસથી પણ વધુ લોકો છે તે ઘાયલ થયા હતા ત્યારે જે આ રાઇડ્સ તૂટી પડવાની જે ઘટના ઘટી છે તેને લઈને હવે જવાબદારો સામે કેવી કડક કાર્યવાહી થાય છે તેમજ પોલીસ દ્વારા પણ હવે કેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે કેમેરામેન કુનાલ કનોડિયા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ